હિંમતનગરના ટાઉન હોલમાં જિલ્લાની ધરા પર જન્મેલા પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશીના જન્મદિને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. હિંમતનગરના ડોક્ટર નલિનકાન ટાઉન હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 50 થી 70 જેટલા કલાકારો દ્વારા કવિ ઉમાશંકર જોશીના ગીતો અને પન્નાલાલ પટેલની નવલકથા આધારિત માનવીની ભવાઈ નાટક રજૂ કરી રંગ દેવતાના ચરણે પોતાની કલા પ્રસ્તુત કરી હતી. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ માધવ રામાનુજે ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલના જન્મદિન નિમિત્તે તેમના વિશે રસપ્રદ વાતો પ્રેક્ષકગણ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમમાં કવિ ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલના જીવન આધારિત ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. કલા અને સાહિત્યના આ કાર્યક્રમમાં સ્થાનિક કવિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયત દંડક ધીરેનભાઈ અંસારી, નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, કવિવર રામાનુજ, ભરત વ્યાસ, પ્રકાશ વૈદ, નિરંજન શર્મા, કલાકારો તેમજ મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી તેમજ કલા પ્રેમીઓ હાજર રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાંસ્કૃતિક સેલ સાબરકાંઠા દ્વારા આપણે પન્નાલાલ પટેલના જન્મદિવસ નિમિત્તે માનવીની ભવાઈ નાટક રજૂ કર્યું અને સાબરકાંઠાની ધન્યધારા પર જન્મેલા ઉમાશંકર જોશીના ગીતોનો રસ્તાર 50 થી 70 કલાકારો એક સાથે એક મંચ ઉપર મંચન કર્યું અને આ કાર્યક્રમ આપણી લોક સંસ્કૃતિ વિરાસતને સાચવવા માટે કોલેજના બાળકો, શહેરના શ્રેષ્ઠીઓના વરદ હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ કરી અને સંગીતને ઉમાશંકર જોશીના ગીતોથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ માનવીની ભવાઈ, જે રાજુનું પાત્ર છપ્પનિયા દુકાળનું, એ 50 કલાકારો દ્વારા ભજવી બતાવ્યું અને સમગ્ર શહેરની અંદરથી પ્રેક્ષકોએ આ સુંદર મજાનું નાટક નિહાળ્યું. આના પરથી બાળકોએ ખૂબ પ્રેરણા લીધી, કારણ કે અભ્યાસક્રમની અંદર પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી, જે સાબરકાંઠાની ધરા પર જન્મેલા છે, એ અભ્યાસક્રમની અંદર આવે છે ભણવામાં, તો 12 કોલેજના વિદ્યાર્થીઓને પણ આપણે આમાં સામેલ કર્યા હતા જોવા માટે. અને આમાં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપી અને સાબરકાંઠાની ધરા પરના સમગ્ર સાબરકાંઠાના 70 કલાકોનો જે પ્રોત્સાહન પૂરું પાડ્યું. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન,
डॉक्टर दिव्या डी पटेल एमबी डीजीओ सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड त्रीजो माले तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर समय सवारे 10 से 1 सांजे 4 से 6 रविवार फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर समय सोम से शुक्र सवारे 10 से 1 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा।